friends, let's start for today's general science topic. So first, write your daily name and roll number. Heat energy is obtained from sun and by burning things like coal, wood, paper, kerosene, petrol, diesel, etc. उष्मा ऊर्जा છે એ આપણને ક્યાંથી મળે તો કે સૂર્યમાંથી અને સળગતી વસ્તુ જેવો કે કોલસો, લાકડું, કાગળ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ વગેરેમાંથી કઈ ઊર્જા મળશે તો કે હીટ એનર્જી. નાઉ યુઝીસ ઓફ એનર્જી એટલે ઊર્જાના ઉપયોગો. એનર્જી ઇઝ મેઇનલી યુઝ્ડ ટુ ડુ સમ વર્ક. ઊર્જા છે એ મુખ્યત્વે કંઈક કામ કરવા માટે વપરાય છે. Wind energy makes ships sail, trees sway, kites fly, blades of windmill move and thus produce electricity to do some work. The power ઉર્જા છે એ જહાં છે ને તરવામાં, વૃક્ષને લહેરાવવામાં, કાચ પતંગને ચગવામાં અને પવન ચક્કીના જે પાંખિયા છે ને હલાવવામાં મદદ કરે અથવા તો એને એવું વર્ક કરાવે છે. ધસ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી ટુ ડુ સમ વર્ક. અને આમ કરવાથી શું થાય છે? વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. શેના માટે? તો કે કંઈક કામ કરવા માટે. સેકન્ડ, ઇલેક્ટ્રિકલ એનર્જી ઇઝ યુઝડ ટુ સ્વિચ ઓન લાઇટ બલ્બ્સ, ફેન્સ ઓર અ ટેલિવિઝન. વિદ્યુત ઉર્જા એનો ઉપયોગ શેના માટે થાય? તો કે બલ્બને પ્રકાશિત કરવા, ફેન ચલાવવા અથવા તો ટેલિવિઝન ચલાવવા માટે. Third, heat energy is used to cook food, boil water, run steam engines, melt metals or run vehicles. ઉષ્મા ઊર્જા છે એનો ઉપયોગ શેના માટે થાય? કે ખોરાક રાંધવા, પાણી ઉકાળવા, પછી વરાળથી ચાલતા યંત્રોને ચલાવવા માટે, અથવા તો કોઈ ધાતુ છે એને ઓગાળવા અથવા તો વાહનોને ચલાવવા માટે. Thus, when work is done, એટલે જ્યારે કાર્ય થાય, we can find out which form of energy is used to do the work. કાર્ય થઈ જાય પછી આપણે કહી શકીએ કે આ કાર્ય માટે કઈ પ્રકારની ઉર્જા છે એનો ઉપયોગ થયો. Amazing facts. Recycling of a glass jar can save enough energy to watch television for 3 hours. કાચની બરણી છે એના ઉપર તમે જો રીસાયકલિંગ કરો, રીસાયકલિંગ ની પ્રોસેસ, તો એનાથી એટલી ઉર્જા ઇનફ છે કે જે ટેલિવિઝન 3 અવર ચલાવી શકે. લેટ્સ સી એક્સરસાઇઝ. ક્વેશ્ચન 1, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફર્સ્ટ, બ્લેન્ક અપ્લાઈડ ટુ અ મૂવિંગ માર્બલ બ્રિંગ્સ ઇટ ટુ રેસ્ટ. એટલે શું ગતિમાન વસ્તુ છે એના પર લગાડવામાં આવે તો એ સ્થિર થઈ જાય? ઓકે, ફોર્સ એટલે બળ. સેકન્ડ, વેન એન ઓબ્જેક્ટ મૂવ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. એટલે જ્યારે વસ્તુ એક જગ્યાથી બીજી જગ્યાએ ગતિ કરે છે, બ્લેન્ક ઇઝ સેડ ટુ બી ડન. તો શું થયું એમ કહેવાય? કે વર્ક એટલે કાર્ય થયું એમ કહેવાય. થર્ડ, બ્લેન્ક ઇઝ રિક્વાયર્ડ ટુ ડુ એની કાઇન્ડ ઓફ વર્ક. શેની જરૂર કોઈ પણ જાતના કાર્ય કરવા માટે પડે છે? એનર્જી, એનર્જી એટલે ઉર્જાની જરૂર પડે છે શેના માટે? કોઈ પણ કાર્ય કરવા માટે. ફોર્થ, ફોર્સ કેન ચેન્જ ધ બ્લેન્ક ઓર ડિફરન્ટ ઓર ડાયરેક્શન ઓફ અ મૂવિંગ ઓબ્જેક્ટ. બળ છે એ વસ્તુની દિશા અને બીજું શું બદલી શકે? એટલે સ્પીડ, એટલે ઝડપ. ક્વેશ્ચન 2, આન્સર ધ ફોલોઈંગ. નીચેના પ્રશ્નના જવાબ લખો. ફર્સ્ટ, નેમ ટુ સોર્સિસ ઓફ એનર્જી. ઉર્જાના બે સ્ત્રોતના નામ તો શું આવશે? સોલાર એન્ડ ઇલેક્ટ્રિકલ, સૌર ઉર્જા અને વિદ્યુત ઉર્જા. સેકન્ડ, ગિવ ટુ યુઝીસ ઓફ એનર્જી. ઉર્જાના કોઈ પણ બે ઉપયોગો. તો ડુ સમ વર્ક, કોઈ કાર્ય કરવા માટે, એન્ડ આઈ ફ્લાઈંગ, પાતંગ ચલાવવા માટે. થર્ડ, ગિવ એન એક્ઝામ્પલ વેર. એટલે ઉદાહરણ આપો કે ફોર્સ યુઝડ ઓન એન ઓબ્જેક્ટ ચેન્જીસ ઓનલી ઇટ્સ ડાયરેક્શન. એ કોઈ વસ્તુ ઉપર તમે બળ લગાવો તો એનું શું બદલાય? ફક્ત એની દિશા જ બદલાય. શટલ કોક એન્ડ બોલ. સેકન્ડ, ફોર્સ યુઝડ ઓન એન ઓબ્જેક્ટ ચેન્જીસ ઇટ્સ સ્પીડ એન્ડ ડાયરેક્શન. એટલે
बल कोई वस्तु पर लगाड़ो तो शू थाय झड़प और दिशा बने बदलाय तो शू आवशे बैडमिंटन एंड ट्रॉली आई होप यू अंडरस्टैंड।